समाचार સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠામાં 13 વર્ષની બાળકીના પેટમાંથી વાળનું ગૂંચડું બહાર કાઢ્યું। 1,00,000 વ્યક્તિએ ટ્રાઇકોબેજાનો એક કેસ સામે આવતો હોય છે। ડોક્ટર જગદીશ નાયકે સર્જરી કરી 510 ગ્રામ વાળનું ગૂંચડું કાઢ્યું હતું। હોજરીના ભાગમાંથી 510 ગ્રામ વાળનું ગૂંચડું નીકાળ્યું હતું। બાળકી 7 વર્ષથી પોતાના વાળ આરોગતી હતી। બાળકીના વાળ દિવસે દિવસે ઓછા થતા હોવાને લઈને પરિવારે વાળ ખરતા હોવાની દવા કરાવી હતી। બાળકીને પેટ દર્દ થતા સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવતા વાળનું ગૂંચડું હોવાનું સામે આવ્યું। 45 મિનિટ ઓપરેશન કરીને ડોક્ટરે 510 ગ્રામનું વાળનું ગૂંચડું બહાર કાઢ્યું। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠામાં 13 વર્ષની બાળકીના પેટમાંથી વાળનું ગૂંચડું કાઢવામાં આવ્યું। 1,00,000 વ્યક્તિએ ટ્રાઇકોબેજાનો એક કેસ સામે આવતો હોય છે। ડોક્ટર જગદીશ નાયકે સર્જરી કરી 510 ગ્રામ વાળનું ગૂંચડું બહાર કાઢ્યું। હોજરીના ભાગમાંથી 510 ગ્રામ વાળનું ગૂંચડું નીકળ્યું હતું। બાળકી 7 વર્ષથી પોતાના વાળ આરોગતી હતી। બાળકીના વાળ દિવસે દિવસે ઓછા થતા પરિવારે વાળ ખરતા હોવાની દવા કરાવી હતી। બાળકીને પેટ દર્દ થતા સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવતા વાળનું ગૂંચડું હોવાનું સામે આવ્યું હતું। ડોક્ટરે 45 મિનિટ ઓપરેશન કરી 510 ગ્રામનું વાળનું ગૂંચડું બહાર કાઢ્યું। રિપોર્ટર રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા। ગઈકાલે બપોરે અહીંયા હોસ્પિટલ ખાતે આવી હતી। એને ચેક કરતાં એવું લાગ્યું કે એને કંઈ પેટમાં નાની મોટી ગાંઠ જેવું છે, કારણ કે એને છેલ્લા ઘણા વખતથી જમવાનું ઓછું થઈ ગયું હતું, વોમિટિંગ થતી હતી, એના શરીરનું વજન બી ઓછું થતું હતું। તો એ જોતાં એવું લાગ્યું, ગાંઠ જોતાં એવું લાગ્યું કે સમથિંગ કંઈક અંદર કંઈક ખરાબી છે। એટલે જરૂરી જે તપાસો હતી, સોનોગ્રાફી, સીટી સ્કેન, એન્ડોસ્કોપી, આ બધું કરતાં એવું લાગ્યું કે એની પેટમાં હોજરીની અંદર, જઠરની અંદર એક વાળનો મોટો ગચ્છો બનેલો છે। હવે સમય જતાં કદાચ એવું બી બનત કે છોકરી ધીરે 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 માલ નરિશમેન્ટ એટલે એની જે ન્યુટ્રિશન છે ઘટતાં ઘટતાં કદાચ બીજી કોઈ મોટી મેડિકલ કન્ડિશનો ઊભી થાત, પણ સમયે એનું આજ બપોરે એનું ઓપરેશન પરફોર્મ કર્યું અને એમાંથી લગભગ 600 ગ્રામની એક વાળનો મોટો ગચ્છો નીકાળ્યો છે। બચ્ચી અત્યારે સ્વસ્થ છે। જે આ ગૂંચડું છે તે કુદરતી હતું કે એને જાતે આરોગેલા વાળ હતા? આ જે છે એક જાતની માનસિક બીમારી છે કે જે જનરલી ફિમેલમાં, લેડીઝ પેશન્ટમાં કોમનલી જોવા મળે, ને એની એજ છે 12-20 વર્ષની એજ, કે જનરલી 90% કેસમાં બાળકી હોય છે, 10% કોઈક બાળકો છોકરાઓ હોય છે। આ જનરલી એક જાતની એવી બીમારી છે કે જે બાળકો પોતાની રીતે વાળ આરોગી જતા હોય છે, સમય જતાં ધીરે 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 સ્ટમક હોજરી જાય છે કે જે આપણો ખોરાકનો સંગ્રહ કરવાનું કામ કરે છે, ત્યાં જઈને આ બધો સંગ્રહ થાય અને સમય જતાં એક મોટો, એક સુગરીના માળા જેવો વાળનો ગચ્છો બની જાય છે।